ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એકમાં ગુજરાતીના પાઠ નંબર નવ પોપટે ખાદી પાકી કેરી એના પ્રશ્ન નંબર સોળનો અભ્યાસ કરીશું શબ્દના સાચા ચિત્ર અને ચિત્રની સાથે શબ્દ જોડો એમાં પહેલો નમૂનો આપેલો જ છે પેલો છે ઘડિયાળ

બીજું કેરી લખેલું છે એને કેરી સાથે જોડીશું ત્યાર પછીનું ચિત્ર છે ફિરકી તો ફિરકીને અહીંયા લખેલું છે ફિરકી તો ફિરકીને ફિરકી સાથે જોડીશું ત્યાર પછી બીજું ફિરકી ઉપર લખેલું છે એમાં આપણે ફિરકીને એની સાથે એ જોડીશું ત્યાર પછીનું ચિત્ર છે ઘોડો તો ઘોડો છે એને અહીંયા લખેલું છે ઘોડો તો ઘોડા સાથે જોડીશું ત્યાર પછી બીજી વખત ઘોડો અહીંયા લખેલો છે એને આપણે ઘોડા સાથે જોડીશું ત્યાર પછીનું ચિત્ર છે સૈનિક તો સૈનિક નીચે લખેલું છે સૈનિકને સૈનિક સાથે જોડીશું અને ત્યાર પછી અહીંયા સૈનિક લખેલું છે એને સૈનિક સાથે જોડીશું ત્યાર પછીનું છેલ્લું ચિત્ર છે મૌલવી તો અહીંયા મૌલવી લખેલું છે એને એની સાથે જોડીશું અને અહીંયા મૌલવી લખેલું છે એને એની સાથે જોડીશું આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર સત્તર ટપકા જોડો અને લખો એમાં સૌથી પહેલો ભ ભમરડાનો ભ ભભ એ આખી જ લાઈનમાં ટપકા છે એને ટપકા જોડી અને ભ ભમરડાનો ભ લખવાનો છે ત્યાર પછીની બીજી લાઈન એ એ ભમરડાના ભ ની કરવાની છે ત્યાર પછી ય યત યતિનો છે એને યતિના યમાં ટપકા જોડવાના છે અને બીજી લાઈન યતિના યની કરવાની છે ત્યાર પછીનો ધ્વજાનો ધ છે એને ટપકા જોડવાના છે અને ત્યાર પછીનો ધ ધજાનો ધ એક બીજી લાઈન કરવાની છે ત્યાર પછી ફટાકડાનો ફ છે એને ટપકા જોડીને લાઈન કરવાની અને બીજી લાઈન ફટાકડાની ફ કરવાની છે ત્યાર પછીનો અિ બે માત્ર છે એને ટપકા જોડવાના છે અને બીજો બીજી લાઈન તમારે અને બે માત્ર અહીં કરવાની છે ત્યાર અને કાના બે માત્ર અવ એની ટપકા જોડીને લાઈન કરવાની છે અને બીજી અને કાના બે માત્ર અવની લાઈન કરવાની છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર અઢાર લખો હવે એમાં તમારે ભને કાનો માત્ર ભો એની લાઈન કરવાની છે અને બીજી લાઈને બીજી લાઈનમાં કાના બે માત્રા ભૌ એવું લખવાનું છે ત્યાર પછીનો યને કાનો માત્ર યો લખવાનો છે અને યને કાના બે માત્રા યવ એવું એની એક લાઈન કરવાની છે ત્યાર પછી ધને કાને માત્ર ધો અને ધને કાના બે માત્રા ધવ આની બે લાઈન કરવાની છે ત્યાર પછીનું ફને કાનો માત્ર ફો અને ફને કાના બે માત્રા ફઉ આની બે લાઈન કરવાની છે ચાલો અહીંયા આ પૂર્ણ થઈ છે ધન્યવાદ